અને સાવધાન ગુજરાતમાં હવે જોઈએ તમને સતર્ક કરતી ખબરો એક નવા અંદાજમાં. છેલ્લા બે વર્ષમાં એસીબીએસ સરકારી અધિકારી કર્મચારી પર 4,754 કેસ કર્યા. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલ પર સરકારનો જવાબ. અમદાવાદમાં વૃદ્ધ દંપતીની હત્યા મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસા થયા. વૃદ્ધ દંપતીની 11 ઘા મારીને હત્યા કરવામાં આવી. મહિલાને 9 ઘા મારીને હત્યા કરવામાં આવી. પંચમહાલમાં મહિલા દિવસ સામે આવ્યો મહિલાની આત્મહત્યાના પ્રયાસનો વીડિયો. પોતાના 16 વર્ષના પુત્ર સાથે હાલોલના તળાવમાં મોતની છલાંગ લગાવવા જઈ રહી હતી મહિલા. પતિને જેલમાં પુરાવનાર ફરિયાદીએ મહિલા પાસે કરી હતી અભદ્ર માંગણી કરતા આપઘાતનો પ્રયાસ કર્યો. બનાસકાંઠાના દેવપુરાના મુખ્ય કેનાલમાં પિતા પુત્રની આત્મહત્યા. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટ કુવાડવા રોડ પર થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે બે આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી. ચોરીના કેસમાં બાતમી આપ્યાની આશંકાએ હત્યા કરી હતી. અમેરિકામાં સુરતના દંપતી પર ફાયરિંગ કરનારની ધરપકડ કરવામાં આવી. મોટેલમાં મિત્રોને લાવવા બાબતે ઉષાબેન સાથે થઈ હતી રકઝક. ત્યારબાદ આરોપીએ ફાયરિંગ કર્યું, જેમાં ઉષાબેનને છાતીના ભાગે ગોળી વાગતા તેમનું મોત થયું હતું. તેમના પતિ દિલીપભાઈને પણ ગોળી વાગતા ઘૂંટણના ભાગમાં ઈજા થઈ. ભુજની જૂની રાવલવાડી વિસ્તારની પોસ્ટ ઓફિસમાં થયેલા 8 કરોડના કૌભાંડના આરોપીઓ હાજર થયા. ફરાર આરોપી સચિન ઠક્કર, પ્રજ્ઞા ઠક્કર, બિપિન રાઠોડ પોલીસ સ્ટેશનમાં હાજર થયા. કોર્ટે 11 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. મહેસાણા કોર્ટે જોટાણા તાલુકા પંચાયતમાંથી ખોટી સહી કરીને પૈસા ઉપાડનાર આરોપીના જામીન રદ કર્યા. ટીડીઓની ખોટી સહી કરી 2.19 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. જાંબુઆ ગામ પાસે આવેલી કંપનીમાંથી તસ્કરોએ 8 લાખના વાયરની ચોરી કરી. વડોદરા પોલીસે વાયર ચોરી કરતી ગેંગ ઝડપી પાડી. વડોદરા, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં પણ ચોરી કરી હતી. પીસીબીએ ગેંગના 8 સાગરીતોની ધરપકડ કરી 8.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભાવનગરના મેડા પાસે આવેલ મોટી કેનાલમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી.